146મી જગન્નાથજીની જળયાત્રા આજરોજ એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે વિધિપૂર્વક પ્રારંભ કરાય છે। જળયાત્રાથી રથયાત્રા શરૂ કરવામાં આવે છે। રથયાત્રાનું શું છે મહત્વ આવો જાણીએ। શું તમને ખબર છે કે હર વર્ષે એક એવો અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યાં આખા જગતના નાથ એટલે કે જગન્નાથ પર તેમના ભક્તો દ્વારા પ્રેમપૂર્વક જળ અભિષેક કરી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। देखिए 146वीं यात्रा जो है मंदिर से शुरू होकर साबरमती के तट पर प्रातः 9 बजे से गई थी और आज वहाँ से जल लेकर और वापस मंदिर में आई है। वहाँ पे सारे भक्तगणों और सारे महात्माओं के साथ आरती का पूर्व एक्चुअली ये यात्रा जगन्नाथपुरी के ही तर्ज पे यहाँ हर साल यात्रा जगन्नाथ जी की निकाली जाती है और ये हमेशा देश हित और कल्याण के लिए हर वर्ष इसी तरह से ये मनाया जाता है। और ये जो है आज ये जल यात्रा ओरिजिनल रथ यात्रा के दिन की पूजा आज से शुरुआत हो जाती है, उसके लिए ये आज ये जल यात्रा इसको बोलते हैं जो साबरमती के तट पे जाके और वहाँ से जल लेकर और फिर भगवान के चरणों में यहाँ रखकर और उसकी तैयारी शुरू कर दी जाए। આ જળયાત્રા મહામહોત્સવ તરીકે પ્રચલિત છે। પુરાણો અનુસાર ભગવાન જગન્નાથે રાજાને કહ્યું હતું કે જળ વગરનો એક કૂવો છે જે રેતથી ઢંકાયેલ છે, તેની શોધ કરી તેના પાણીથી મારું સ્નાન કરાવો અને આવતી પેઢી પણ આ વિધિને જીવતી રાખે। ત્યારથી જગન્નાથજીની યાત્રા પ્રારંભ થઈ છે। 146મી રથ યાત્રા છે આજે અને આજે ભગવાનને સ્નાન કરાવવા જળ યાત્રાનો જે પ્રારંભ થયો હતો એ આજે કંઈક અલગ માહોલ છે। બહુ ખુશમાં છે લોકો અને અલગ મિજાજમાં છે। આજે આજે કંઈક અલગ થયું છે। દર સાલ હું આવું છું આમાં જળ યાત્રામાં પણ આવો માહોલ નથી હોતો। આજે કંઈક વધુ પડતો માહોલ રંગીન છે। લોકો બહુ ખુશ છે। આજે ભગવાનને આ પાણીથી સ્નાન થશે અને અભિષેક થશે, પૂજા વિધિ થશે, પછી ભગવાન એમના મોસાળ જશે, પછી રથયાત્રા હશે। અમદાવાદ જગન્નાથ મંદિરથી સાબરમતી નદી સુધી આ જળયાત્રા યોજાય છે। આ યાત્રામાં 108 કળશમાં ચંદન કેસર જેવી અનેક સામગ્રી લઈ ભગવાનનો અભિષેક કરાય છે। 108 કળશ જ કેમ તો તેના પાછળ પણ એક મહત્વનું કારણ છે। જેમ ભગવાનની માળાના 108 મણકા હોય છે જે મોક્ષ આપવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે આ માન્યતાથી જળયાત્રાના 108 કળશનું પૂજન કરવામાં આવે છે। ભૂગર્ભના આરે ગંગા પૂજન કરવામાં આવે છે। ત્યારથી કળશમાં સાબરમતીનું જળ ભરી લેવામાં આવે છે। આ જળયાત્રા ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। ઢોલ, નગારા, હાથી ઘોડા, બળદગાડા, નાચ, સંગીત, ધજા સાથે ભવ્ય જગન્નાથજીની જળયાત્રા નીકળે છે। ભક્તોની સાથે સાથે ભગવાનના 1000 મોસાળિયા પણ જોડાય છે। સવારે 8 વાગે નીકળેલા યાત્રા 10 વાગે સાબરમતીથી જળ ભરી મંદિર પરત આવી હતી અને વિધિપૂર્વક ભગવાનની મૂર્તિને દૂધથી અને કેસરથી 1 કલાક જળાભિષેક કર્યા બાદ આરતી તેમજ ભગવાનના ગજરૂપના દર્શન લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। જળયાત્રા પહેલા સવારે 18 ગજરાજનું પૂજારી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ત્યારબાદ ભંડારામાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। એવું કહેવામાં આવે છે કે જળયાત્રા બાદ ભગવાન કૃષ્ણ, બલરામ અને તેમની બહેન સુભદ્રા 15 દિવસ મોસાળ જાય અને 15 દિવસ પછી નેત્ર ઉત્સવ ઉજવવામાં આવે છે।
તેમજ પછી ભગવાન પોતે પોતાના ભક્તોને દર્શન આપવા ભક્તો પાસે જાય છે। ब्यूरो रिपोर्ट, हम देखेंगे न्यूज़, अहमदाबाद।